સંગીતની સાથે કદાચ એ ડિસ્ટર્બન્સ ઊભું કરશે, તો પ્લીઝ દરેકને વિનંતી કે પોતાના મોબાઈલ સાયલન્સ મોડ પર મૂકી દે અથવા તો વાઇબ્રેશન મોડ પર. થેન્ક યુ. જગદીપ વિરાણી ફાઉન્ડેશન અને પટણી આર્કાઇવ્સ નો છે, એટલે એમાં જો કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો. નમસ્કાર મિત્રો, પટણી આર્કાઇવ્સના બે દિવસના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે શ્રી જગદીપ વિરાણીના ચિત્રોના પ્રદર્શન અને અન્ય કાર્યક્રમોની અંતિમ કડી રૂપે જગદીપ વિરાણી ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આજના ગીતોના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જેવી ફાઉન્ડેશન વતી હું ચારુશીલા ભટ્ટ. ધીરણ વૈષ્ણવ, હવે જુઈબેન પ્રાર્થના રજૂ કરશે. જે પછીના ગીતો રજૂ થશે એમાંનો એમના અવાજની એમણે એક સરસ ઝલક આપી જોઈ બેન, થેન્ક યુ વેરી મચ. જગદીપ વિરાણી ફાઉન્ડેશનના ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિતેનભાઈ ભટ્ટને સ્વાગત માટે નિમંત્રણ છે. હિતેનભાઈ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝરની વ્યક્તિ છે, બિઝનેસ એક્ઝિક્યુટિવ પણ રહી ચૂક્યા છે, પરંતુ એમને મલ્ટી ડાયમેન્શનલ વ્યક્તિત્વમાં સંગીત, નાટ્ય અને સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ ખેડાણ કર્યું છે. જગદીપભાઈના ગીતો એમણે ભૂતકાળમાં પણ બહુ સારી રીતે ગાયા છે અને હજી પણ ઓફકોર્સ ગાઈ શકે છે. તો હિતેનભાઈ ભટ્ટ, થેન્ક યુ. ધીરણભાઈ ના હું એટલો તજજ્ઞ નથી, નહીતર આ કલાકારોનો સાથ આપત. પણ સર્વે વડીલો અને સર્વે ભાવકો, માનું બધા કલાના ભાવકો તો છે જ અહીંયા, કલાના ચાહકો, કલાના ભાવકો અને અમુક લોકો તો કલાના સાધકો પણ છે અહીંયા, અને એ જાણીને બહુ જ આનંદ થાય છે. ભાવનગરમાં જગદીપ વિરાણીનું નામ સાંભળ્યું ન હોય એવું ભાગ્ય જ કોઈ હોય, અને એમનું નામ સાંભળ્યું હોય તો સપ્તકલાનું નામ પણ સાંભળ્યું હોય. સપ્તકલાના નામ પછી છેલ્લા થોડા વર્ષોથી જગદીપભાઈના નામે જગદીપ વિરાણી ફાઉન્ડેશન, ટૂંકમાં જેવી ફાઉન્ડેશનની રચના થઈ હતી, જેના કાર્યક્રમો 2016થી આપણે નિયમિતપણે માત્ર ભાવનગરમાં નહીં, ઓફકોર્સ સૌથી વધુ ભાવનગરમાં કાર્યક્રમો થયા છે, પણ એનાથી વધુ એ કાર્યક્રમો બીજા અલગ અલગ શહેરોમાં પણ આપણે કર્યા છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અને એ સિવાય જ હમણાં છેલ્લે જ 4 જૂને આપણે મુંબઈમાં એક પવન્સ કલ્ચર સેન્ટરમાં કાર્યક્રમ કર્યો. એક જ વસ્તુ છે, જગદીપભાઈને કલાકાર તરીકે ભાવનગર ઓળખે છે. આપણે એ કલાકારને કેટલો વ્યક્ત કરી શકીએ છીએ એમના ગીતો દ્વારા,
બે રીતે આપણે એમને ખાલી આપણે જાણ કરી શકીએ છીએ, કાં તો પહેલાં દ્વારા કળા આપણે એમના દ્વારા, અથવા એમના ચિત્રો પ્રદર્શન કે એવું કંઈ ગોઠવીએ એના દ્વારા. પરંતુ ખરેખર એ કલાકાર જ્યારે તમે વિચાર કરો કે સપ્તકલા જે ચાલતી હતી ત્યારે એના રૂમમાં કયા વાતાવરણ હતું, કે જે એક રૂમમાં સંગીત ચાલતું હતું જેમાં વાયોલિન, પછી આપણે મેન્ડોલિન, પછી કાષ્ટ તરંગ આ બધું વાગતું હતું, કોઈ તબલા શીખતું હતું, થોડા લોકો ગીતો ગાતા હતા, અને બાજુના રૂમમાં નૃત્યો ચાલતા હતા, શાસ્ત્રીય નૃત્યો જેમાં ખાસ કરીને જગદીપભાઈ કથક શીખવતા. પછી એક રૂમમાં બાજુમાં શિલ્પ પણ હતું. મૂળ વાત શું થઈ કે એમણે ઘણા બધા એમના પેઇન્ટિંગ્સ અને પેઇન્ટિંગ્સ પણ થતા, એની પાછળના રૂમમાં પેઇન્ટિંગ્સ થતા હતા. એ સિવાય ત્યાં એક ડાર્ક રૂમ પણ હતો જેમાં ફોટોગ્રાફી, એ જમાનામાં ડાર્ક રૂમમાં ફોટોગ્રાફી એ ફોટોગ્રાફી શીખવતા હતા. એટલે એ વાતાવરણ જે હતું એ આપણે કલ્પી શકીએ કે એટલી બધી કલાઓ સાથે શીખવવાની. એ કલા સંસ્થાનું ઉદ્ઘાટન પણ જાણીતા કલાવિદ પંડિત રવિશંકર રાવલે 2 એપ્રિલ 1953 રોજ કરેલું. બાકીની બધી વિગતો લગભગ બધાને ખબર છે, પણ છતાંય એ કલાકારને માત્ર આપણે ગીતો અને ચિત્રો દ્વારા અત્યંત અભિવ્યક્ત કરી શકીએ છીએ. બીજી બધી કલાઓ તો એમણે, મૂળ શું થયું છે કે એમણે બધા જે કલાકૃતિઓ હતી, પેઇન્ટિંગ્સ હતા કે એમના શિલ્પો હતા, કે એ બધી વસ્તુઓ અલગ અલગ મિત્રોને, અલગ અલગ સંબંધીઓને ગિફ્ટ કરી, ફોટોગ્રાફ્સને એ બધું. એક તો એવો પુરાવો મળ્યો અમને કે એક ડાન્સનો પ્રોગ્રામ 2018 કર્યો, ઉષાકાંતભાઈના દીકરીએ, ત્યારે ખબર પડી હતી અમને કે એમણે કથક તો આવડતું હતું પણ ભરતનાટ્યમ પણ આવડતું હતું. ભરતનાટ્યમના પેઇન્ટિંગ્સ મળ્યા, આમના ચિત્રો મળ્યા. એટલે સી ધ વર્સેલિટી ઓફ મેન. આજે પણ અમે ટૂંકો જ પ્રયત્ન કરવાના છીએ કે જેમાંથી એમના ગીતો છે, ગીતો પણ એટલા મેલોડિયસ. ફરી વાર એક કોટ કરું છું કદાચ હું, એમ કે આપણા જે બહુ જાણીતા સંગીતજ્ઞ હતા જયદેવ ભોજક, એમના દીકરા ગિરિરાજભાઈ અહીંયા છે કદાચ, આજે અમે કહું છું ગિરિરાજભાઈ, અને એમણે જયદેવભાઈ લખ્યું છે કે એમના ગીતો, અને અવિનાશભાઈ ત્યાર પછી આવ્યા, અને અવિનાશભાઈના 3,000 ગીતો ઉપર, જ્યારે જગદીપભાઈના ગીતો 400-500, એની વેરાયટી અને વેરિએશન્સ ને મેલોડી એ એમના કરતાં, એમના ગીતો કરતાં વધારે, અનેક ગણી વધારે. તો આ વાત જગદીપભાઈની ટૂંકમાં મારે રજૂ કરવાની જરૂર. એટલે જગદીપ વિરાણી ફાઉન્ડેશન સતત આ કાર્ય કરતું રહ્યું છે, અને આપની બધાની હાજરી જે કોઈ સહકાર હોય આપી શકો એની વૃદ્ધિ માટે, અને એના માટે તો આપ બધાને કહીએ. હા, એક વસ્તુ તમને બધાને કહું, ભાવનગરમાં જગદીપ વિરાણી ફાઉન્ડેશન દ્વારા અહીંયા જે અહિછત્ર સંસ્કાર કેન્દ્ર છે ત્યાં છેલ્લા 6-1 મહિનાથી દર રવિવારે સંગીતના, સુગમ સંગીત શીખવવાના ક્લાસ, એ પણ જાણી ભાવનગરના જાણીતા રસિકભાઈ અંધારા દીકરી શિલ્પાબેન અંધારિયા શીખડાવે છે, અને એ ફાઉન્ડેશન તરફથી તદ્દન વિના મૂલ્ય છે. એટલે વધારે લોકો જે સંગીતમાં રસ હોય એ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી શકે અથવા શીખી શકે, એ પણ આપણે બધાને અત્યારે ખાલી અવગત કરાવું છું એ આપની જાણ માટે. થેન્ક યુ. આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે, અને આપ આવ્યા છો આપણી હજી બાજુમાં સંગીત ક્લાસમાં. આજે પણ હમણાં વિનોદભાઈને કહ્યું કે અડધું ઓડિયન્સ તો અમારા નિશ્ચિત